નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે, હું ખ્યાતિ. તાપીના સોનગઢના મેઢા ગામે વીજકરંટથી 3 લોકોના કરુણ મોત થયા છે. માટીમાં ફસાયેલા ડમ્પરને બહાર કાઢતા ડમ્પર વીજ તારને અડી જતા આ દુર્ઘટના બની હતી, જેમાં ડ્રાઈવરને બચાવવા જતા તેના માતા પિતાનું પણ મોત થયું હતું. ત્રણેય મૃતદેહોને સોનગઢ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતે ત્રણના મોત. માટીમાં ફસાયેલ ડમ્પરને બહાર કાઢતા લાગ્યો કરંટ, ડમ્પરને વીજ તાર અડી જતા આ ઘટના બની છે. સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે અમારી સાથે. નરેન્દ્ર, જણાવશો શું વધુ વિગત અંગે? જી નરેન્દ્ર, ગામની ઘટના છે. સોનગઢ તાલુકાના મેડા ગામે વહેલી સવારે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ટ્રક માટીમાં ફસી જતા ડ્રાઈવર ટ્રકને કાઢવા જતા અચાનક જ હાઇડ્રોલિક ઉચકાઈ જતા પછાડનો ભાગ, ટ્રકનો પછાડનો ભાગ વીજ તાર સાથે જોડાઈ જતા કરંટ સીધો ટ્રકમાં ઉતર્યો હતો. ટ્રકમાં પાસે ડ્રાઈવરને કરંટ લાગતા આ સામે એના મા બાપ ઉભા હતા. તે દરમિયાન મા બાપે જોતા કે છોકરા કરંટ લાગ્યો છે, તરત જ છોકરાને બચાવવા જતા ત્રણે ત્રણ જણને કરંટ લાગ્યો હતો અને કરંટ લાગતા ત્રણે ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. આ તમામ જે ઘટના બની છે તે એક જ પરિવારના જે ત્રણે ત્રણ લોકોના મોત થયા છે, જેને લઈને મેડા ગામમાં એક શોકનો માહોલ થઈ ગયો છે. અને આ ત્રણે ત્રણ મૃતકોને હાલ પીએમ માટે સોનગઢ નગરપાલિકા ખાતે, સોનગઢ રેફર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું છે. જી જી, આભાર નરેન્દ્ર આપનો તમામ માહિતી બદલ. અકસ્માતે ત્રણના મોત થયા છે. માટીમાં ફસાયેલા ડમ્પરને બહાર કાઢતા કરંટ લાગ્યો હતો અને ડમ્પરને વીજ તાર અડી જતા આ ઘટના બની છે. તો બીજી એક ઘટના બોપલમાં બની. અમદાવાદના બોપલમાં કારની ટક્કરે એક વિદ્યાર્થીનું મોત થયું છે. પરિવારજનોએ હોબાળો મચાયો. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી હોબાળો મચાવી દીધો. વિદ્યાર્થીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થી શાળાએ જઈ રહ્યો હતો તે દરમિયાન એક કાર ચાલકે તેને અડફેટે લીધો. કાર ચાલકે ટક્કર મારી અને તે એએમટીએસ બસના નીચે આવી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. વિદ્યાર્થીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસને પણ ઘેરી લેવામાં આવી હતી. તો ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો. બાળકના મોત પાછળ જવાબદાર કોણ? જવાબદારને સજા કરવામાં આવી તેવી માંગ કરી રહ્યા છે. એક વિદ્યાર્થી સવારે શાળાએ જઈ રહ્યો હતો તે દરમિયાન આ દુર્ઘટના બની છે. બાળકનું કરુણ મોત થયું છે. વિદ્યાર્થી શાળાએ જઈ રહ્યો હતો તે દરમિયાન એક કાર ચાલકે તેને ટક્કર મારી અને બાળક એએમટીએસની બસ નીચે આવી જતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે. તો ઘટના બાદ રસ્તા પર આપ જોઈ શકો છો પરિવારજનો હોબાળો મચાવ્યો હતો અને ટોળું ઉમટી પડ્યું હતું. પરિવારજનો બેદરકારી અને જે હિટ એન્ડ રનની આ ઘટના બની છે તેને લઈને પોલીસ પર આક્ષેપો કરી રહ્યા છે. પોલીસને ઘેરી લેવામાં આવી હતી. તો સાથે જ જે ટક્કર મારીને ફરાર થયા છે તેને પકડવામાં આવી તેવી પણ વાત કરી રહ્યા છે. વિદ્યાર્થીના મોત બાદ હંગામો. અકસ્માત બાદ હોબાળો મચી ગયો જ્યાં પોલીસને ઘેરી લેવામાં આવી હતી. અમદાવાદની આ બોપલની ઘટના છે. અમદાવાદના બોપલમાં કારની ટક્કરે વિદ્યાર્થીના મોત બાદ પરિવારજનોએ મચાવ્યો હોબાળો. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો. કારની ટક્કરે એક સાયકલ સવાર વિદ્યાર્થીનો ભોગ લીધો છે. બોપલ બસ સ્ટેશન પાસે કારે સાયકલ સવારને ટક્કર મારી અને ટક્કર વાગતા વિદ્યાર્થી એમટીએસ બસ સાથે ટકરાયો અને તેનું મોત થયું. તો અને ગાડી જતી હતી અને એક ગાડીવાળી બેન આવી અને છોકરાને ટક્કર મારી એટલે છોકરું સીધું ગાડી નીચે આવી ગયું. એવી બધા કે અમે તો ઘટના અમે પૂરેપૂરી મેં નથી જોઈ, પણ બધાએ જોઈ હશે. એ લોકો આવી ઘટના કહે છે. અને અહીંયા એટલો ટ્રાફિક હોય છે ને કે સવારે સાંજે કે એટલી બધી મુશ્કેલી પડે. હવે બીઆરટીનો આ રોડમાં બીઆરટી જવા, આજુબાજુ તો સવારે અને સાંજે બપોરે જબરજસ્ત ટ્રાફિક થવાનો. બોપલમાં કારની અડફેટે આવી જતા બસ નીચે જે વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે ત્યારે આ મામલે સમગ્ર જે બોપલવાસીઓ છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પોલીસ ઘટનાની 1.5 કલાક બાદ આવતા પોલીસ પર આક્રોશ કરી રહ્યા છે અને જે રસ્તો રોક્યો છે તે જોઈ શકાય છે કે જે સ્થાનિકો છે તે લોકોમાં કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ 1.5 કલાક લેટ આવતા જે સ્થાનિકો છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થવા છતાં પણ જે પોલીસ છે તે ઘટના સ્થળે નહોતી પહોંચી અને જે પ્રકારે અવારનવાર આ અકસ્માત સર્જાતા હોય છે તેને લઈને સ્થાનિકોમાં એક ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દીક્ષિત દરજી સાથે દીપક સોલંકી, ઈટીવી ન્યૂઝ અમદાવાદ.
અમદાવાદની એનસી બોડીવાલા કોલેજમાં ઇન્ટરનલ માર્ક્સ મુદ્દે બવાલ થઈ. કોલેજ દ્વારા અપાતા માર્ક્સ અને યુનિવર્સિટીના માર્ક્સમાં તફાવત આવતા વિવાદ સર્જાયો છે. કોલેજ દ્વારા 25 જેટલા માર્ક્સ અપાયા તો યુનિવર્સિટીમાં માત્ર 11 માર્ક્સ મોકલાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. એનએસયુઆઈ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે રજૂઆત કરાઈ છે. એનસી બોડીવાલા કોલેજની અંદર એક ઇન્ટરનલ માર્ક્સને લઈને બબાલ થઈ ગઈ છે. આ મુદ્દે બબાલ એટલા માટે થઈ છે કારણ કે શાળા કોલેજો દ્વારા તો 25 જેટલા માર્ક્સ અપાય છે ઇન્ટરનલમાં, પરંતુ જ્યારે યુનિવર્સિટીમાં તે મોકલવામાં આવે છે ત્યારે માર્કશીટની અંદર 11 માર્ક્સ આવે છે. અને આ જ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. તેમણે સમગ્ર મુદ્દે તપાસના માટે રજૂઆત પણ કરી છે કે આ ઘટનાની ચોક્કસથી તપાસ થવી જોઈએ. એનસી બોડીવાલામાં બબાલ, વિદ્યાર્થીઓ બબાલ મચાવી ઇન્ટરનલ માર્ક્સ હકીકતમાં જે આપવામાં આવે છે તે માર્કશીટમાં ઓછા હોય છે. તો આરએમસીનું બજેટ મંજૂર થયું છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આરએમસીનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષ 2018-19 રૂપિયા 1,769.33 કરોડ નું બજેટ મંજૂર કરાયું છે. પાણી વેરો વધારવાની દરખાસ્ત ફગાવી દેવાઈ છે. તો 2-વ્હીલર પર 1%, 4-વ્હીલર પર 2% ટેક્સ, દિવ્યાંગ મિલકત ધારકોના વેરામાં 5% રાહત આપવામાં આવી છે. શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર બ્યુટીફિકેશન કરાશે. 3 ઝોનમાં 3 પાર્ટી પ્લોટની યોજનાનો ઉમેરો પણ કરાશે. આરએમસીના બજેટની અંદર આ તમામ જોગવાઈ કરવામાં આવી છે, જે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તે મંજૂર કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી એક પણ પ્રકારના પાણીવેરાનો 1 રૂપિયાનો પણ વધારો કર્યા વગર જૂનો જે યથાવત રહેણાંક વિસ્તાર 840 અને બિનરહેણાંકમાં 1680નો દર હતો એ ચાલુ રાખે છે અને આ પાણીવેરો અમે ફગાવી દીધો. ઉનાળાને ધ્યાનમાં રાખીને રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે બનાવ્યો છે માસ્ટર પ્લાન. ઇરિગેશન વિભાગ અને પાણી પુરવઠા વિભાગે બેઠક યોજી રાજકોટ જિલ્લાની પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાથે કયા તાલુકામાં કયા મહિનામાં પાણીની તંગી સર્જાઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવના તળાવ ગામની ફાંગડી માઇનોર કેનાલમાં 5-6 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે જીરાના પાકને ભારે નુકસાન થયું છે. કરોડોના કૌભાંડે સુરતના જિજ્ઞેશ ભજિયાવાલાને આવકવેરા વિભાગે સમન્સ પાઠવ્યું છે. નોટબંધી સમયે આવકવેરા વિભાગે કરોડો રૂપિયાનું કાળું નાણું ઝડપી પાડ્યું છે. બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જિજ્ઞેશ ભજિયાવાલાની ધરપકડ કરી હતી. 1 વર્ષ બાદ જામીન પર મુક્ત થતા હવે આઈટીએ નોટિસ ફટકારી છે. તેની પાસેથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી અને કેશ અંગે જવાબ લેવામાં આવશે. અગાઉ તેના પિતા કિશોર ભજિયાવાલાને પણ આઈટીએ સમન્સ પાઠવ્યું હતું.